નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત એવા ઝીરોવરમાં આપનું સ્વાગત છે હું ચૂકુશલ દર્શક મિત્રો આજે ઝીરોની અંદર ચર્ચાનો વિષય છે ભયમાં ભાજપ જે રીતે આપણે વાત કરી કે ડિસેમ્બર બે હજાર સત્તરનું ઇલેક્શન ગુજરાતના એસેમ્બલીનું ઇલેક્શન ગુજરાતના વિધાનસભાનું ઇલેક્શન અને ભાજપની એકસો પંદરમાંથી નવ્વાણું સીટ થઈ ગઈ કોંગ્રેસની અંદર સાહીઠમાંથી સિત્યોતેર સીટ થવા પામી ત્યાર પછી સમય એવો બદલાયો છે કે ભાજપની અંદર જે ક મત વિસ્તાર હતું ને તેની અંદર ભંગાણ પામતું જાય છે વાત કરીએ ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશની અંદર જે પેટા ચૂંટણી યોજાઈ હતી તેની અંદર ગોરખપુર અને ફૂલપુર અને તેની અંદર ભાજપને માત મળવા પામી છે ગોરખપુર કે જેની અંદર ઓગણત્રીસ વર્ષથી ભાજપને માત નથી મળી ત્યાં આગળ ભાજપ હાર્યું છે અને ત્યાર પછી આ ચર્ચાનો મુદ્દો બનવા પામ્યો છે અને તે વિશે ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભારગા પરીખ કે જેવો રાજકીય વિશ્લેષક છે તેમનું સ્વાગત છે સ્ટુડિયોમાં સૌથી પહેલાં ભાર્ગવ પરી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સરસ રીતે આખી જ આ જે ચર્ચા છે તેને આપણે સામી મૂકી શકશે તો ભાર્ગવભાઈ આપને પ્રશ્ન કરવા માંગુ છું જે રીતે ભાજપની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એવો ચહેરો છે કે તેમના થકી જ આખું આ ભાજપનું રથ છે ત્યાં આગળ વધી રહ્યો છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો નથી હોતો ત્યાં જરૂરથી ભાજપને માત મળે છે અને ત્યાં ભાજપ પરાસ્ત થાય છે ભાજપને હાર મળે છે શું કહેવા માંગો છો તે વિશે જો સેફોલોજીની ભાષાની અંદર આને કહીએ તો આઈઓ આઈઓયુ કહેવાય ને ઇન્ડેક્સ ઓફ ઓપોઝિશન યુનિટી આઈઓયુ એટલે મોદીની કરિશ્મા જે છે એને ઓછું નથી કરતું પરંતુ વોટ શેડ જે છે એ વોટ શેડ ને ઇન્કલુમેટ કરે છે એટલે કે બંનેનો જે વોટ શેડ છે એ વોટ શેડને ભેગું કરે છે એટલે સેફોલોજીની ભાષામાં આઈઓયુ કહેવાય છે અને આઈઓયુ ના પ્રમાણે જોવા જઈએ તો બે હજાર ને ચૌદના ઇલેક્શનની અંદર પણ તમે જુઓ તો એસપી અને બીએસપી બંનેનો જે સરવાળો જે થાય છે એ ટર્ન્સ ઇન્ટુ ફોર્ટી ફોર પર્સન્ટ ટ્વેન્ટી પર્સન્ટ વોઝ એસપી એન્ડ એસપી એન્ડ ટ્વેન્ટી ટુ પર્સન્ટ વોઝ એસપી અને ટ્વેન્ટી પર્સન્ટ બીએસપીના હતા એટલે ફોર્ટી ફોર પર્સન્ટ એ લોકોના હતા પણ આ એ વખતે આઈઓયુ નહોતું તો આઈઓયુ નહી હોવાના કારણે એક મોટું નુકસાન થયું છે ને મોદી કેમિસ્ટ્રી ત્યાં આગળ કામ કરી ગઈ હતી હવે આઈઓયુ થવાના કારણે શું થયું કે સેફોલોજી સેફોલોજીની ભાષામાં જેને આઈયુ આઈયુ વી કહેવામાં આવે છે જે છે ઇન્ડેક્સ ઓફ વોટર અનહેપીનેસ એ વોટર અનહેપીનેસ ને ઇન્ક્લુમેટ આ જો તમે બંને પાર્ટી ઓપોઝિશનના યુનાઇટેડ થવાના કારણે એ એ એક ઇન્કલુમેટ થાય છે તો પર્સન્ટેજ વોટ બીકમ ઇન્ક્રીઝ હવે જ્યારે ઇન્ડેક્સને આ રીતે ઇન્ક્રીઝ થતો જો સીટમાં સ્વાભાવિક રીતે જ કન્વર્ટ થાય છે અને એનું મોટો ફાયદો આ વખતે મળ્યો છે તો જે રીતે આપણે કહ્યું આઈ વી અને યુ એનો ક્યાંક આ વખતે ફાયદો એસપી અને બી એસપીને ફળ્યો છે ત્યારે વાત કરીએ બિહારની અંદર તો બિહારના અરરિયા બેઠક પર પણ આરજેડી આગળ જોવા મળી રહ્યું છે તે વિશે શું ક્યાં માગો છો બિલકુલ જેમ મેં કહ્યું કે ઇન્ડેક્સ ઓફ અનહેપીનેસ ઓફ વોટર્સ જેને કહીએ એ ત્યાં આગળ જોવા મળી છે આરજેડીને પરિસ્થિતિ બહુ ખરાબ સમયમાંથી નીકળી ગયું છે ખરાબ સમય એણે જોયો છે પણ જે અનહેપીનેસ ઓફ વોટર ઇન્ડેક્સ કહીએ જો અનહેપ્પીનેસ ઓફ વોટર ઇન્ડેક્સ એ ઇન્ક્રીઝ થયો છે અનહેપીનેસ ઓફ વોટર ઇન્સ

તો ભાર્ગવભાઈએ જે રીતે વાત કરી આઈ યોુ અને આઈ યુ તેમણે વાત કરી તે ઉપરાંત આપણી સાથે બીજા એક ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે નિર્મલ નથવાણી કે જે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે તેઓ પણ એક રાજકીય વિશ્લેષક છે જેને કારણે આ વખતની આવ જે લોકસભાની ચૂંટણી બે હજાર ઓગણીસની અંદર થવાની છે અને તેના પહેલાંનું આ રિહર્સલ હતું યુપીની અંદર આ રિહર્સલ જે પરિસ્થિતિ પેટા ચૂંટણીની અંદર સામે આવી અને ભાજપને પરાસ્ત મળી છે ભાજપને માત મળી છે તો નિર્મલભાઈ આપને પ્રશ્ન કરવા માગું છું જે રીતે ફૂલ ફૂલપુરની અંદર પણ ભાજપનું આ કમળ છેદે ખીલી ના ઉઠ્યું તે ઉપરાંત વાત કરીએ ગોરખપુર ની અંદર પણ સેમ પરિસ્થિતિ જોવા મળી તે વિશે શું કહેવા માંગો છો નિર્ભય આપ વધુ વર્ષ માટે કંપનીમાં કામ કર્યું એક્ઝિક્યુટિવ નોકરી છોડવા પર 1951 માં ભારતીય જનસંઘની સ્થાપના થઈ શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા અને આમ ધીમે ધીમે રાજકીય મંડાણ થયા આગળ વધતા ઓગણીસો ભારતીય જનતા પક્ષ જે અત્યારે અસ્તિત્વ ધરાવે છે તે તથા અન્ય કેટલાક પક્ષો સાથે મળીને ચૂંટણી લડ્યા અને એમાં જ્વલંત ફતેહ મેળવી આમ ધીમે ધીમે રાજકીય સફળતા મેળવતા મેળવતા ઓગણીસો એસી માં ભારતીય જનતા પક્ષની સ્થાપના કરવામાં આવી અને મૂળ જનસંઘીઓ જે હતા એ જનતા પાર્ટીથી છૂટા પડ્યા અને આમ હિન્દુત્વની વિચારધારાનો ધીમે ધીમે ઉદય થયો ત્યારબાદ ઓગણીસો ચોર્યાસીમાં જે સામાન્ય લોકસભા યોજાય એમાં ભારતીય જનતા પક્ષને માત્ર બે જ બેઠકો મળેલી હતી અને ત્યારે વિરોધ પક્ષો ભારતીય જનતા પક્ષની સામે હસતા હતા ત્યારબાદ આગળ વધતા વધતા ઓગણીસો છન્નુંમાં ભારતીય જનતા પક્ષની સરકાર સિંગલ બહુમતીથી આગળ આવી પણ જ્યારે તેણે ફ્લોર પર મતદાન મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેની હાર થઈ અને અટલ બિહારી વાજપેયીની સરકાર માત્ર તેર દિવસ ચાલી આમ ધીમે ધીમે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં એનડીએની સ્થાપના થઈ અને ભારતીય જનતા પક્ષ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોવાને કારણે પૂરી પાંચ વર્ષની ટર્મ માટે સત્તામાં આવ્યો વળી પાછું દસ વર્ષની મુદત માટે ભારતીય જનતા પક્ષ સત્તાથી દૂર રહ્યો અને હવે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પક્ષ ફરી એક વખત કેન્દ્રીય સ્તરે સત્તારૂપ છે છેલ્લે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો જે વિધાનસભાની ચૂંટણીઓ યોજાય ચારસો ત્રણ બેઠકો હતી તેમાંથી તોતિંગ બહુમતી સાથે યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પક્ષે દેખાવ કર્યો અને ત્યારબાદ ભારતીય જનતા પક્ષ છે એનું નેતૃત્વ આદિત્યનાથે ચૂંટણી પદ હાંસલ કર્યું છે શરૂઆતમાં તો એવું લાગતું હતું કે આ દબદબો આગામી વીસ કે પચીસ વર્ષ સુધી જળવાઈ રહેશે કેમ કે છેલ્લા સત્યાવીસ વર્ષથી ગોરખપુરની વાત કરીએ તો ભારતીય જનતા પક્ષનું ગોરખપુરની બેઠક પર એક ચક્રી શાસન હતું અને આખાય ભારતમાં જો કોઈ અતિ સલામત સીટ ગણાતી હોય ભારતીય જનતા પક્ષ માટે લોકસભાના સંદર્ભમાં તો તે ગોરખપુરની બેઠક હતી પણ આ વખતે ગોરખપુરની લોકસભાની બેઠક ભારતીય જનતા પક્ષે ગુમાવવાની નોબત બતાવી છે ભારતીય જનતા પક્ષ માટે ખરેખર આ એક આંચકાજનક સમાચાર કહેવાય બીજી બેઠક હતી ફૂલપુરની ફૂલપુરની બેઠક ગુમાવવાની થઈ તો એવા જેવું કંઈ નથી કારણ કે લોકસભાની ચૂંટણીમાં ફુલપુરની બેઠક ભારતીય જનતા પક્ષને જ આઝાદી બાદ પ્રથમ વખત મળી હતી પણ જો થોડી વિશેષ મહેનત કરવામાં આવી હોત તો ભારતીય જનતા પક્ષ નિશ્ચિતપણે એ બેઠક જાળવી શક્યો હોત કેશવ પ્રસાદ મૌર્ય એ બેઠક ધરાવતા હતા પરંતુ ઉત્તર પ્રદેશના રાજકારણમાં તેઓની સેવા લેવાનું પક્ષે નક્કી કર્યું અને આમ લોકસભાની બેઠક પરથી તેઓએ રાજીનામું આપ્યું તેઓના રાજીનામા આપ્યા બાદ જે બેઠક ખાલી પડી એમાં ન તો યોગી આદિત્યનાથ કોઈ પ્રભાવ પાડી શક્યા કે ન તો સ્વયં કેશવ પ્રસાદ મૌર્ય કોઈ પ્રભાવ પાડી શક્યા આગામી દિવસોમાં ભારતીય જનતા પક્ષ માટે આ એક વોર્નિંગ બેલ સમાન પરિણામો છે ભારતીય જનતા પક્ષની હાર બાબતે યોગી આદિત્યનાથનું કહેવું છે કે વધુ પડતા આત્મવિશ્વાસને કારણે આ હાર ભારતીય જનતા પક્ષે ખંભવી પડી છે અલબત્ત આ એક બચાવ મુદ્દો હોઈ શકે પણ એ બચાવ મુદ્દો જો યથાવત રહે તો બે હજાર ઓગણીસમાં જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં ભારતીય જનતા પક્ષને નુકસાન થાય ન આ તો આત્મવિશ્વાસ છે માત્ર સ્થાનિક મુદ્દાઓને કારણે ભારતીય જનતા પક્ષની હાર થઈ છે અને એમાં પણ યોગી આદિત્યનાથ જેવો જે પ્રભાવક ચહેરો ગોરખપુરની જનતાને મળેલો હતો એનો લાભ હવે ઉત્તર પ્રદેશની સરકારને મળતા પણ થોડો પ્રજાનો જે વિશ્વાસ છે એ ઓસર્યો હોય અને આમ ભારતીય જનતા પક્ષે આ સીટ પર હાર ખમવાની આવી હોય એકંદરે જોઈએ તો બે સીટ ઉત્તર પ્રદેશમાં ગુમાવી છે એક સીટ બિહારમાં ગુમાવી છે ભારતીય જનતા પક્ષ માટે આ મનોમંથનનો તબક્કો કહી શકાય હવે લગભગ એકાદ વર્ષ જેવો સમયગાળો છે અને આ એકાદ વર્ષમાં ભારતીય જનતા પક્ષે તીવ્ર મહેનત કરી અને હોમવર્ક કરવું પડશે તો જ લોકસભામાં ફતેહ મેળવી શકાશે જે નિર્મલજીએ ખૂબ સરસ રીતે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ એક વર્ષના સમયની અંદર ખૂબ જ હોમવર્ક કરવું પડશે અને બીજી એક વાત કહી કે આ એક વોર્નિંગ બેલ સમાન કહી શકાય કે જ્યાં પ્રભુત્વ હતું અને તે સીટ છોડવી પડે તે સીટ હારવી પડે તે એક બહુ મોટી વસ્તુ છે શું કહેવા માંગો છો ભાર્ગોભાઈ આવનારા બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીની અંદર કેવા પ્રકારની પરિસ્થિતિ અને કેવા પ્રકારનું ભયનું વાતાવરણ ભાજપ માટે લઈને આવશે જો બહુ જ સરળ વાત છે જેમ કે મેં કહ્યું કે આઈ આઈઓ અત્યારે દેખાઈ રહ્યું છે ત્યાં આગળ એ વિસ્તારની અંદર ઉત્તર પ્રદેશના

બે હજાર ચૌદની ચૂંટણીની અંદર પણ આ થતું જો તમે સેફોલોજીની રીતે તમે જોવો તો આઈબીયુ જો ન હોય તો એનડીએ ના ઘટક જ ના બન્યા હોત કે યુપીએ ના ઘટક જ ના બન્યા હોત તો આ બંને પણ એ જ સમાંતર છે એટલે તમે સેફોલોજીની રીતે અને ટ્રેન્ડ તરીકે જોવા જાવ તો ઓગણીસો એકાણું પછી બે હજાર ચૌદ ની અંદર નવો ટ્રેન્ડ થયો હતો પરંતુ હવે લોકો ફરી પાછા મૂળભૂત ટ્રેન્ડ તરફ પાછા આવી રહ્યા છે અને ધેટ શોઝ ધેટ કે અગેન ધ હિસ્ટ્રી હેઝ બિન રિપીટેડ ઇન Uh, this by election. ઓકે તો બે હજાર ચૌદની અંદર લાગી રહ્યો હતો કે નવો દોરની શરૂઆત થશે પરંતુ આ નવો દોર ક્યાંક ફરી પાછા ભૂતકાળની અંદર લઈ રહ્યો છે પરિણામ મેળવી રહ્યો છે કારણ કે વાત કરીએ બે હજાર ચૌદ પછીનું જે પેટા ચૂંટણીનું ઇલેક્શન દરેક દરેક જગ્યાએ અલગ 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 જગ્યાએ થયું છે તેની અંદર લગભગ આઠ બેઠકો ભાજપે ગુમાવી પડી છે નિર્મલજી આપ શું ક્યાં માંગો છો એ રીતે આઠ બેઠકો ભાજપને ગુમાવી પડી છે પેટા ચૂંટણીઓની અંદર અને બસો બ્યાસી માંથી અત્યારે બસો ચુમ્મોતેર જેટલી થઈ જવા પામી છે ટીડીપીની વાત કરીએ તો ટીડીપી એ પણ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે આ દરેક પરિસ્થિતિ આખું કેલ્ક્યુલેશન બે હાજર ઓગણીસ ની અંદર ચેન્જ થવા જઈ રહ્યું છે જે જરૂરથી ક્યાંક ટેકનિકલ ઇશ્યુઝને કારણે આપ આપને પૂછવા માંગુ છું એ રીતે આખી ચર્ચાનો વિષય બે હજાર ઓગણીસ સુધી જઈ રહ્યો છે ટીડીપી એ પણ છેડો ફાડી દીધો છે ભાજપ સાથે અને આખી જ પરિસ્થિતિ બદલાઈ રહી છે શું કહેવા માંગો છો તે વિશે જો એલાયન્સીસની વાત કરીએ તો એલાયન્સીસ એ બહુ મોટો રોલ ભજવ્યો છે બે હજાર ને ચૌદની ચૂંટણી કરતાં પણ વધારે આગળની ચૂંટણીઓની અંદર એલાયન્સીસે બહુ મોટો ભાગ ભજવ્યો છે હવે પ્રાદેશિક પક્ષોની જ્યારે વાત કરવામાં આવે તો પ્રાદેશિક પક્ષોએ પોતાનો જે રોલ જે પ્રકારે ભજવ્યો છે ઇલેક્શનની અંદર એ બહુ મહત્ત્વનો થઈ જાય છે કારણ કે એના કારણે જે વોટ શેરિંગ જે છે એ વોટ શેરિંગ તમારું ઘટતું જાય છે વોટ શેરિંગ ઘટતું જાય છે ને એ ઇન્ક્લુમેન્ટ થતું જાય છે ત્યારે એને ઇટ ટર્ન્સ ઇન ટુ મલ્ટિપલ હવે જ્યારે અંદર થતું હોય ત્યારે એ જે વોટ વેડફાઈ જતો જે વોટ છે એ વેડફાઈ જતો વોટ તમારો એક સીટની અંદર કન્વર્ટ થવા માંડે છે સીટની અંદર જ્યારે એ કન્વર્ટ થવા માંડે છે તો એક બહુ જ મોટા પાયે તમને જીત તરફ દોરી જાય છે તો એના માટે ખાસ જે ધ્યાન રાખવું પડશે તે આઈયુવી ન થાય એનું બીજેપીએ ધ્યાન રાખવું પડશે ઓકે હવે નિર્મલજી આપણી પાસે ફરીથી જોડાઈ ચૂક્યા છે નિર્મલજી આપને પ્રશ્ન કરવા માંગુ છું કે આ બે ચૌદ પછી આખું વાતાવરણ ક્યાંક ને ક્યાંક બદલાઈ રહ્યું હતું પરંતુ હવે વાતાવરણ પાછું પહેલાંની જેવું થઈ રહ્યું છે ભાજપનો દબદબો જે રીતે જોવા મળી રહ્યો હતો હવે આ દબદબો ક્યાંક ને ક્યાંક ઓછો થઈ રહ્યો છે આ દબદબાની અંદર ક્યાંક ને ક્યાંક ફેરફાર થઈ રહ્યો છે નિર્મલજી શું કહેવા માંગો છો આખી જ વસ્તુ પરિણામ છે કઈ રીતે ભાજપની અંદર ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ટીડીપીએ પણ છેડો ફાડી દીધો છે શું કહેવા માંગો છો તે વિશે બે હજાર ચૌદમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે અચ્છે દિન આને વાલે હે એવા બહુ ટૂંકા સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ તરત જ ભારતીય જનતા પક્ષ એક ઢાંચાગત કે માળખાગત ફેરફાર કરવાના મૂળમાં હોય એવું દેખાઈ રહ્યું હતું સત્તા હાંસલ કર્યાના નજીકના સમયગાળામાં જ ભારતીય જનતા પક્ષે નોટબંધીની યોજના અમલમાં મૂકી અને આમ ભારતમાં માળખાગત સુધારાઓની પહેલ શરૂ કરવામાં આવી નોટબંધીની યોજના અમલમાં મૂક્યા બાદ બહુ જ ટૂંકા ગાળામાં જીએસટીની યોજના અમલમાં મૂકવામાં આવી ભારતને આઝાદી મળ્યા બાદનું અપ્રત્યક્ષ વેરાના ક્ષેત્રનું આ એક સુધારાત્મક કહી શકાય એવું સર્વપ્રથમ પગલું હતું ત્યાં સુધી આવા કોઈ જબરદસ્ત ફેરફારો કરવામાં જ આવેલા નહોતા આમ એક પછી એક માળખાગત ફેરફારો ભારતીય જનતા પક્ષ કરતું ગયું અને હવે વન નેશન વન ઇલેક્શનનું જે પગલું વિચારવામાં આવી રહ્યું છે એ પણ ચૂંટણી ક્ષેત્રનું એક જબરદસ્ત બદલાવ લાવનારું પગલું બની શકે તો ભારતમાં માળખાગત ફેરફાર અત્યારે જે ચાલી રહ્યા છે એની સમસ્ત વિશ્વમાં નોંધ લેવામાં આવી રહી છે જ્યારે ભારતીય જનતા પક્ષે સત્તાના સૂત્ર હાંસલ કર્યા ત્યારે એવું માનવામાં આવી રહ્યું હતું કે આગામી વીસ થી પચીસ વર્ષ સુધી ભારતીય જનતા પક્ષ લોકસભામાં પોતાની સત્તાનો દબદબો જાળવી રાખશે પરંતુ એક પછી એક જે પેટા ચૂંટણીઓના પરિણામો આવી રહ્યા છે વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાય એમાં પણ જે પરિણામો આવી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પક્ષે નિરાશા જોવી પડતી હોય એવું બની રહ્યું છે અત્યારે જ હાલની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં જે ગોરખપુરની સીટ હતી એ ભારતભરની લોકસભાની જેટલી પણ સીટ્સ છે એમાં શ્રેષ્ઠતમ અને સૌથી સલામત સીટ ભારતીય જનતા પક્ષ માટે માનવામાં આવી રહી હતી એ સીટ ઉપર યોગી આદિત્યનાથનું સીધું વર્ચસ્વ કે પ્રભુત્વ હોવા છતાંય જો ભારતીય જનતા પક્ષે એ સીટ ગુમાવવી પડે તો ભારતીય જનતા પક્ષે ગહન મનોમંથન કરવાનો સમય આવી ગયો છે એમ માનવું જોઈએ ખાસ કરીને ભલે એવું કહેવામાં આવે કે કેટલાક સ્થાનિક મુદ્દાઓ હતા પરંતુ કેટલાક રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓએ પણ આ ચૂંટણીના પરિણામો પર અસર કરી હોય ફૂલપુરની બેઠક ના મતદારો છે એને ભારતીય જનતા પક્ષ પર વિશ્વાસ રાખી અને સત્તા બદલાવના ભાગરૂપે બે હજાર ચૌદમાં જે પરિવર્તનનો સૂર વ્યક્ત કર્યો બહુ જ ટૂંકા ગાળામાં ગાળામાં જે પરિવર્તનનો બદલી ગયો છે તો એ બાબતે પણ ભારતીય જનતા પક્ષે ગહન મનોમંથન કરવું જોઈએ આ ઉપરાંત બિહારની બેઠક પણ ભારતીય જનતા પક્ષે ગુમાવી છે તો એકંદરે જે પરિણામો આવી રહ્યા છે ભારતીય જનતા પક્ષે રાષ્ટ્રીય સ્તરે મનોમંથન કરવાની આ નોબત છે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એની ક્યાંક ને ક્યાંક અસર જે રીતે નિર્મલ ભાઈએ કહ્યું એ પડી છે અને તેના કારણે પણ બે હાજર ની અંદર ક્યાંક ફરક પડશે તેવું લાગી રહ્યું છે શું ક્યાં માંગો છો તે વિશે

એ જમાનામાં લોકોના પગાર ચારસો પાંચસો કે છસો રૂપિયાની અંદર લોકોના પગારો ત્યારે એક હજાર રૂપિયાની નોટ માર્કેટમાં ફરતી નથી જીએસટી પાંચસો બહુ મોટી માત્રામાં બજારની અંદર હતી એટલે બહુ સ્વાભાવિક છે કે બહુ આમૂલ પરિવર્તનની વાત એની અંદર નથી આ ભૂતકાળમાં લેવાયેલા પગલા છે જેમ ઇન્દિરા ગાંધી જમાનાની અંદર રાષ્ટ્રીયકૃત બેન્કો નો નિર્ણય લીધો હતો એક પ્રકારે આવો જ મહત્વ આવો જ નિર્ણય છે અને આ જીએસટી જે નિર્ણય છે એ આજનો નથી બે હજાર બાર થી નક્કી થયેલું આ માળખું હતું જેની અંદર બીજા રાજ્યો તૈયાર નહોતા થતા જેના કારણે એનો અમલ નહોતો થતો એટલે આ કોઈ ડ્રાસ્તિક નિર્ણયો લેવાયો એવું નથી બે હજાર તેર ની અંદર આજ જ ડીમોનીટાઇઝેશનનો એક ડ્રાફ્ટ તૈયાર થયેલો રિઝર્વ બેન્કની અંદર પડ્યો હતો પણ રિઝર્વ બેંક એને અમલ કરતા ડરતી હતી કારણ કે એના કારણે સ્લોડાઉન આવશે ક્યાંક ને ક્યાંક ગ્રોથ જે છે તમારો એ જીડીપીનો ગ્રોથ છે અને એની ઉપર સ્ટેગ્નન્સી આવશે અથવા તો નીચે જ જશે એ પરિણામ તમે છેલ્લા એક વર્ષમાં જોયું બી છે કે જીડીપીનો ગ્રોથ છે નીચે આવ્યો છે સ્ટેગ્નન્સી ઉપર આવી ગયો છે તો આ બધા પરિણામો બહુ સીધા છે એટલે આ જીડીપીના ગ્રોથની અંદર ઘટાડો થઈ જવાના કારણે અને સત્તાની લાલસામાં જ કદાચ આ નિર્ણય ના લીધો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો અને ત્યારે આ સત્તાની અંદર ક્યાંક ને ક્યાંક કમી આવી રહી છે ક્યાંક ક્યાંક હવે જે બે હજાર ઓગણીસ ની અંદર તેને પરિણામ મળશે શું કે આ માંગો છો તે વિશે બાળકો ભાઈ નિર્મલ જો સત્તાના કારણે આ નિર્ણય નથી લેવા એવું નથી આનો ડ્રાફ્ટ ઓલરેડી બે હજાર ની અંદર બની ચુક્યો હતો જેમ કે જીએસટી નો ડ્રાફ્ટ છે બે હજાર ની અંદર બની ચૂક્યો હતો જીએસટી નો ડ્રાફ્ટ બે હજાર ની અંદર જ્યારે બન્યો ત્યારે બીજા રાજ્યો આની સાથે સંમત હતો એટલે એને ઇમ્પોઝ નતો થઈ શકતો યુપી ની સરકારની અંદર એની કમ્પલસન એ લોકોનું એ હતું કે બીજા ઘટક દળો પણ આ મુદ્દા સાથે જયારે તમારી પાસે આસાની હોવાના કારણે અટકાયેલા પડ્યા હતા જેમ કે અને નો નિર્ણય હતો તો બે હજાર તેરની ની અંદર એ રિપોર્ટ પડેલો જ છે રિઝર્વ બેન્ક ની અંદર હજી પણ આજની તારીખમાં એ પડેલો છે પણ જે થમ્પિંગ મેજોરિટી નહીં હોવાના કારણે એ નતો લઈ શકાયો તો એના કારણે સ્લોડાઉન નો સામનો કરવો પડ્યો છે અત્યારનું જે રિસેશનનો પીરિયડ ગ્લોબલ રિસેશનનો પીરિયડ છે એ માત્ર અહીંયાનો નથી આ પરિસ્થિતિ ચાઇનાની અંદર પણ છે ચાઇનાની અંદર પણ આ સ્થિતિ આવીને ઊભી રહી છે કે જીડીપી સ્ટેગનન્સી ઉપર આવીને ઊભી રહી ગઈ છે તો એ લોકોએ નવા પગલાં લેવા પડે છે એ લોકોને પણ એકસો વીસ દેશો સાથે સમાધાન કરવા જોડે રહીને ઇકોનોમી ગ્રોથ કરવાનો વારો આવે પણ આ નિર્ણયો આજે લેવાયા છે એવું નથી આ નિર્ણયો પહેલાં લેવાયા હતા પણ થમ્પિંગ મેજોરિટીના કારણે જૂની સરકારો લઈ શકી નથી ઓકે તો ધન્યવાદ ભાર્ગવભાઈ અને નિર્મલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ દર્શક મિત્રો જે રીતે આજે આપણે ચર્ચા કરી ઝીરોની અંદર કે ભાજપ અત્યારે ભયમાં હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે ઉત્તર પ્રદેશના ગોરખપુર અને ફૂલપુરની અંદર જે રીતે ભાજપને માત મળવા પામી છે ને તે જ એક મોટી વસ્તુ છે અને આવનારા લોકસભાની ચૂંટણીની અંદર તે બહુ મોટો ફરક લાવી શકે તેમ છે દર્શક મિત્રો હાલના ઝીરોની અંદર આટલું જ આવતીકાલે ફરી વખત મળીશું નવા ટોપિક સાથે નવી ચર્ચા સાથે હાલ પૂરતી રજા આપશો નમસ્કાર